तो नळानी शुरुआत થતા જ પાણીની અછત સર્જાતા લોકો પાણી પાણીની બુમરાળ મચાવે છે। ગમે તેમ કરીને પણ મનુષ્ય પાણી મેળવી પોતાનું જીવન ટકાવી લે છે, પણ જંગલમાં રહેતા જાનવરોની હાલત કફોડી બની રહી છે। છોટાઉદેપુર જિલ્લો જંગલ અને ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલો છે। તેમાં પાવી જેતપુર તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો ચારે તરફ ડુંગર અને જંગલથી ઘેરાયેલો જોવા મળે છે। આ વિસ્તારમાં 2016-17 ની ગણતરી પ્રમાણે દીપડાની સંખ્યા 25 હતી, જ્યારે ચરક 22, રીંછ 24, નીલગાય 103 અને સાહુડીની 2 સંખ્યા જોવા મળી હતી। આ પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાવી જેતપુર તાલુકાના ડુંગરો અને જંગલોમાં પાણીના 15 કુંડ બનાવવામાં આવ્યા છે, જો કે ઉનાળાના પ્રારંભે જ આ વિસ્તારમાં પાણીના તમામે તમામ સ્ત્રોત સુકાઈ ગયા છે, તેમજ જે કુંડા વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે તેમાં પણ પાણી ભરવામાં આવતું નથી, જેને લઈને જંગલી પશુઓની હાલત કફોડી થઈ જવા પામી છે। ડુંગરવાન રેન્જ વિસ્તારના જંગલોના નજીકના કેટલાય ગામો આવેલા છે, ત્યારે જંગલમાં જાનવરોનું પીવાનું પાણી ન મળતા તેઓ પાણીની તલાશમાં ગ્રામ્ય વિસ્તાર તરફ આવી જાય છે, જેને લઈને જાનવરોને ગામડાઓ કે ખેતરોમાં બનેલા કૂવામાં પડી જવાથી અનેક વખત બનાવો સામે આવે છે। તો બીજી બાજુ ગામના લોકો જંગલી પશુઓના હુમલાના ભોગ બનતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। વન્ય પ્રાણી માટે કુંડ બનાવ્યા છે, એમાં કુંડો ખાલી છે, વન્ય પ્રાણી પીવા માટે બનાવ્યા પણ કુંડમાં પાણી નહીં, હવે પાણી ના હોય તો એટલે ખાલી હોય એટલે બધા જંગલમાં દીપડા રીંછ નીલગાય જેવા પાણી મળે નહીં એટલે ઘરોમાં ખુશી જાય, કોકને હુમલો કરે, પાણી ફરે સરકાર શ્રી એવી મારી વિનંતી। આ પાણીની તકલીફ ઘણી છે, હું સરકારને વિનંતી કરું છું કે પાણી મળતું નથી, આ પરણિયાને પાણી મળતું નથી, કુંડ બનાવી જા સરકારે, પણ એ કુંડમાં પાણી અત્યારે નથી, તો લીલ છે, રીસ છે, દીપડા છે, કઈ જગ્યાએ પાણી પીયા જાય, એ પાણી નહીં મળતા સીધી કે ગામમાં આવી જાય કે ઘરોમાં આવી જાય, એટલે ઘરોમાં કૂવા હોય કે ગમે તો હેન્ડપંપનું પાણી ચાલુ હોય ડાબર ભરે ત્યાં આવી જાય, એટલે અમારે ક્ષેત્રમાં જવાની ઘણી તકલીફ પડે કે હાંબાથી જાય દીપડા તો અમારે શું કરવું, આવ્યું છે એટલે ઘણી તકલીફ પડે અમારે, એટલે આપ જેમ તેમ કરીને આ કુંડ પાણી ભરી દો તો બહુ સારી વાત છે, એટલે શાંતિથી આ જનાવરો પાણી પી લો। કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જંગલ વિસ્તારના પશુઓને પાણીની શોધમાં ભટકી રહ્યા છે, ત્યારે જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। જોકે લોકોની માંગ અને જંગલી પશુઓની પાણીની સમસ્યા ક્યારે તંત્રને ધ્યાને આવશે તે તો જોવાનું જ રહ્યું। રફીક દનિવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર।